હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિષય જીકેની અંદર એટલે કે ક્વિઝ માસ્ટરની અંદર ચેપ્ટર નંબર 6 રમતગમત વિશે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, રમતો અને તેની ટ્રોફીઓ, જે રમતો રમાય છે તેમાં જે ટ્રોફીઓ આપવામાં આવે છે તેની વાત આ પાઠમાં કરવામાં આવેલી છે. તો સૌ પ્રથમ આપણે ક્રિકેટ વિશે જોઈએ. રમતની વાત યાદ આવે એટલે સૌ પ્રથમ પહેલું નામ આપણે ક્રિકેટનું યાદ આવે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્રિકેટ વિશે જોઈએ. તો રાષ્ટ્રીય ટ્રોફી અને આંતરરાષ્ટ્રીય ટ્રોફી. તો ક્રિકેટ માટે કઈ કઈ રાષ્ટ્રીય ટ્રોફી અપાય છે? તો કે રણજી ટ્રોફી, ઈરાની ટ્રોફી, દુલીપ ટ્રોફી, સીકે નાયડુ ટ્રોફી, રાણી ઝાંસી ટ્રોફી. મહિલા ક્રિકેટને કઈ અપાય? તો કે રાણી ઝાંસી ટ્રોફી. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો રણજી ટ્રોફી, ઈરાની ટ્રોફી, દુલીપ ટ્રોફી, સીકે નાયડુ ટ્રોફી અને રાણી ઝાંસી ટ્રોફી જે મહિલા ક્રિકેટને અપાય છે. આંતરરાષ્ટ્રીય ટ્રોફીઓમાં કઈ કઈ છે? તો વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ, T20 ક્રિકેટ વર્લ્ડ કપ, ચેમ્પિયન ટ્રોફી, ચેમ્પિયન્સ ટ્રોફી, ધ એસીઝ, એશિયન ટેસ્ટ અને ચેમ્પિયનશિપ. આટલી ટ્રોફીઓ અપાય છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે ફૂટબોલ. શું જોઈએ આપણે? ફૂટબોલ રાષ્ટ્રીય ટ્રોફી ફૂટબોલ માટે. તો કે સંતોષ ટ્રોફી, ડુરાન્ડ કપ, સુબ્રોતો મુખર્જી કપ, મૌલાના આઝાદ ટ્રોફી, વીસી રોય ટ્રોફી વગેરે ટ્રોફીઓ રાષ્ટ્રીય ટ્રોફી ફૂટબોલ માટે અપાય છે. આંતરરાષ્ટ્રીય ટ્રોફી ફિફા વર્લ્ડ કપ, UEFA ચેમ્પિયન્સ લીગ, કોન ફેડરેશન, નેહરુ ગોલ્ડ કપ, આ બધી આંતરરાષ્ટ્રીય ટ્રોફી અપાય છે. ત્યારબાદ કઈ રમતની વાત છે વિદ્યાર્થી મિત્રો? તો કે હોકીની. હોકી માટે રાષ્ટ્રીય ટ્રોફીમાં રંગાસ્વામી કપ, આગાખાન કપ, ધ્યાનચંદ ટ્રોફી, નેહરુ ટ્રોફી વગેરે ટ્રોફી અપાય છે. અને આંતરરાષ્ટ્રીય ટ્રોફીમાં વર્લ્ડ કપ, એશિયન ચેમ્પિયનશિપ, ચેમ્પિયન્સ ટ્રોફી, સુલતાન અઝલાન શાહ કપ. બરોબર? તો આંતરરાષ્ટ્રીય ટ્રોફીની અંદર આટલી ટ્રોફીઓ અપાય છે. ત્યારબાદ છે બેડમિન્ટન. શેની વાત છે વિદ્યાર્થી મિત્રો? તો કે બેડમિન્ટનની. તમે જોઈ શકો છો, ફૂલ રેકેટ રમો છો ને બાળકો, એ જ તમારું બેડમિન્ટન. રાષ્ટ્રીય ટ્રોફી એટલે કે નારંગ કપ, અમૃત દિવાન કપ અને રહીમ તુલ્લા કપ. આટલા રાષ્ટ્રીય ટ્રોફીના નામ છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય ટ્રોફી, ઉબેર કપ, એશિયા કપ, વિશ્વ ચેમ્પિયનશિપ. બરોબર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ લોન ટેનિસની વાત છે. કોની છે વિદ્યાર્થી મિત્રો? તો કે લોન ટેનિસની. તેમાં રાષ્ટ્રીય ટ્રોફીમાં રાજેન્દ્ર પ્રસાદ કપ, આંતરરાષ્ટ્રીય ટ્રોફીમાં વિમ્બલ્ડન, ફ્રેન્ચ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, યુએસ ઓપન અને ડેવિસ કપ. આટલા આંતરરાષ્ટ્રીય ટ્રોફી આપવામાં આવે છે. ત્યારબાદ રમતગમતના મેદાનના માપ. ચાલો જોઈએ ક્રિકેટ માટે કેવડું મેદાન જોઈએ. તો સૌથી પહેલાં ક્રિકેટ માટે મેદાન 91.4 મીટર ત્રિજ્યાવાળું વર્તુળ, પીચ 20.12 મીટર લંબાઈ અને 3.05 મીટર પહોળાઈ. ફૂટબોલની મેદાનની લંબાઈ 90x120 મીટર પહોળાઈ 45-90 મીટર લંબાઈ 90 થી 120, પહોળાઈ 45 થી 90 મીટર, ગોલ સ્તંભો વચ્ચેનું અંતર 7.32 મીટર. ત્યાર પછી છે હોકી. શું છે? હોકીના મેદાનની લંબાઈ છે 91.44 મીટર, પહોળાઈ છે 50.29 મીટર, 54.86 મીટર, ગોલ પોસ્ટમાં 2 થાંભલા વચ્ચેનું અંતર 3.65 મીટરનું છે. ત્યારબાદ કબડ્ડીના મેદાનની લંબાઈ છે 12.50 મીટર, પહોળાઈ છે 10 મીટર ટક્કર પટ્ટી, લંબાઈ 12.50 મીટર અને પહોળાઈ 1 મીટર. ત્યારબાદ છે વોલીબોલ. વોલીબોલના મેદાનની લંબાઈ છે 18 મીટર અને પહોળાઈ છે 9 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી, વોલીબોલ વગેરે રમતના મેદાનની લંબાઈ અને પહોળાઈ વિશે જોયું. તેમના પીચ વચ્ચેનું અંતર પણ આપણે જોયું. અને એના સિવાય આપણે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, બેડમિન્ટન, લોન ટેનિસ આ બધાની રાષ્ટ્રીય ટ્રોફી અને આંતરરાષ્ટ્રીય ટ્રોફી છે રમતોની, તેના વિશે પણ આપણે જોયું.
કઈ રમત ક્યાં રમાય? ક્રિકેટ છે એ મેદાનમાં રમાય. ક્યાં રમાય? ક્રિકેટ મેદાનમાં. તમે એનું મેદાન જોઈ શકો છો અહીંયા ચિત્રમાં. બેઝબોલ, બેઝબોલ છે એ ડાયમંડમાં રમાય. આવી રીતે જો સેટ છે એનો. ત્યાર પછી બોક્સિંગ, બોક્સિંગ રિંગની અંદર રમાય. તમે ઘણી બધી ટીવી સિરિયલની અંદર જોતા હશો બોક્સિંગ રમતા. બોક્સિંગ ક્યાં રમાય? તો કે બોક્સિંગ રિંગની અંદર. આવી રીતે એમાં રિંગ બાંધેલી હોય છે. આઈસ હોકી સ્કેટિંગ રિંગમાં રમાય. આઈસ હોકી ક્યાં રમાય? તો કે સ્કેટિંગ રિંગમાં. તમે જોઈ શકો છો એનું કેવું હોય છે. હોર્સ રેસ છે એ રેસ હોર્સમાં રમાય. હોર્સ રેસ છે એ રેસ કોર્સમાં રમાય. તમે એનું મેદાન જોઈ શકો છો કેવું હોય. બેડમિન્ટન ટેનિસ કોર્ટમાં રમાય. બેડમિન્ટન ટેનિસ છે એ કોર્ટમાં રમાય. જો આવી રીતે હોય છે. રેસલિંગ છે, કુસ્તી એ એરેના આવી રીતે રમાય. આવી રીતે તેમાં રિંગ હોય છે, તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જીકેનો પાઠ નંબર 6 રમતો, બરાબર, રમત ગમત વિશેનો હતો. તેમાં આપણે ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, હોકી, બેડમિન્ટન, લોન ટેનિસ વગેરે વિશે જોયું. એની ટ્રોફી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટ્રોફી વિશે જોયું. રમતગમતના મેદાનના માપ જોયા. કઈ રમત ક્યાં રમાય છે તે જોયું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રજા લઈએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આભાર.